મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ બે આહારના ઘટકો ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે પૂરો જોશો તેમજ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો આ ઉપરાંત અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયો છે એના માટેનું પ્લેલિસ્ટ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે બરોબર એની લિંક આપ ત્યાંથી જોઈ શકો છો તો ચાલો જોઈએ પ્રશ્ન એક આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો જવાબ આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો કાર્બોડેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિક્ષાર છે આ ઉપરાંત પાચક રેસા વૃક્ષાંશ અને પાણી પણ ખોરાકમાં હોય છે પ્રશ્ન બે નીચે આપેલાના નામ લખો એ પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે કાર્બોદિત અને પ્રોટીન બી પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તેમ આવશે પ્રોટીન સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તેમાં આવશે વિટામિન એ ડી ખનીજ કે જે હાડકા માટે આવશ્યક છે તેમાં આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રશ્ન ત્રણ બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે એ ચરબી તેમાં આવશે તેલ ઘી દૂધ માંસ ઈંડા માખણ વગેરે બી સ્ટાર્ચ ઘઉં ચોખા બાજરો મકાઈ બટાટા શક્કર શેરડી તરબૂજ કેરી પપૈયું સી પાચક રેસા અનાજ દાળ બટાટા તાજા ફળો અને લીલા શાકભાજી ડી પ્રોટીન મગ ચણા વટાણા દૂધ માંસ ઈંડા પ્રશ્ન ચાર આપેલામાંથી સાચા વિધાનો માટે ખરાની નિશાની કરો એ માત્ર ભાત ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ આ વિધાન છે ખોટું છે બી તૂટી જન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો આ વિધાન છે સાચું છે સમતોલ આહારમાં વિવિધતા હોવા જોઈએ આ સાચું છે ડી શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે તો આ વિધાન છે ખોટું છે પ્રશ્ન પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો એ ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે તેમાં આવશે સુક્તાન બી ખાલી જગ્યાની ત્રુટી ઉણપથી બેરી બેરીનો રોગ થાય છે તેમાં આવશે વિટામિન બી સી વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે તેમાં આવશે કરવી ડી આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાધળાપણું થાય છે તેમ આવશે વિટામિન એ ઓકે મિત્રો આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો આપને મળતા રહે આભાર ફરી મળીશું